વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન. આજે ડિસ્કસ કરીએ કે તમારે એમકોમ પછી શું કરવું જોઈએ, કારણ કે એમકોમ સેમિસ્ટર 1, 2, 3, 4 કમ્પ્લીટ કર્યા પછી હવે આગળ શું, વોટ નેક્સ્ટ. તો એના માટેની કેટલીક ડિટેલમાં આપણે ડિસ્કશન કરીશું. તમે વિડીયોને એન્ડ સુધી જોજો. ઘણા બધા પેરામીટર્સ છે કે જે તમારી હવે પ્રેક્ટિકલ લાઈફમાં તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે, કારણ કે એમકોમ સુધીનો ક્રાઇટેરિયા ફિક્સ હતો કે આપણે પહેલાં 10th 12th કમ્પ્લીટ કર્યું, પછી આપણે કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશન, અને અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. તો હવે શું, તો પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી જો આગળ ફર્ધર સ્ટડીઝ માટે અથવા તમારા કોર્પોરેટ ફિલ્ડ માટે અથવા તમારી જોબ માટે અથવા તમારા બિઝનેસ માટે ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ તમને એના વિશે માહિતી હોય કે આ રીતે પણ થઈ શકે, આનો એંગલ આ પણ હોઈ શકે. એટલે ઇનશોર્ટ બધી જ માહિતી તમને હું આપી રહ્યો છું. તમે વિડીયોને ધ્યાનથી એન્ડ સુધી જોજો કે જેથી તમને આમાંથી કંઈક એવું મળી રહેશે કે જે તમારા ફ્યુચર બનાવવામાં તમને હેલ્પ કરશે, રાઈટ. તો રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો. હવે વસ્તુ એક થઈ કે એમકોમ કર્યા પછી જો કોઈ સ્ટુડન્ટને આગળ જવું હોય, આગળ એજ્યુકેશન ફિલ્ડમાં જવું હોય, તો એના માટે શું ક્રાઇટેરિયા રહેશે? એવા સ્ટુડન્ટ્સ છે કે જેને કોર્પોરેટ ફિલ્ડમાં જવું હોય તો એના માટે શું ક્રાઇટેરિયા રહેશે? અથવા એવા સ્ટુડન્ટ્સ હોય કે જેને પોતાનો બિઝનેસ કરવો છે, બરાબર, આત્મનિર્ભર ભારતની જે અત્યારે વાત છે, તો એમાં પોતાનું કોઈ કેરિયર બનાવવું હોય તો એના માટે શું? એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે તમારી પાસે. પછી તમારી પાસે સિલેક્શન રહેશે કે મારે આમાંથી કયા એંગલમાં જવું જોઈએ કે જે મારા ફ્યુચરને બહુ જ બ્રાઇટ બનાવી શકે. તો એના માટે કેટલીક ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપી રહ્યો છું. હવે પહેલી વાત કરીએ કે જે સ્ટુડન્ટ્સને એમકોમ કર્યા પછી આગળ સ્ટડીઝ માટે જવું હોય એજ્યુકેશન ફિલ્ડમાં, તેના માટે એક વસ્તુ એ થાય કે એ એમફિલ કરી શકે, રાઈટ, કે જેને એજ્યુકેશનમાં જવું છે તો એમકોમ કર્યા પછી એમફિલ કરી શકે. તો એમફિલ માટે એનો નિયમ છે કે તમારે મિનિમમ 55% એમકોમમાં હોવા જોઈએ. એટલે 55+ હશે તો તમે એમફિલ કરવા માટે પણ એલિજિબલ છો. આ એક વાત, બરાબર. અને બીજું, અત્યારે એવો રૂલ છે કે તમે એમકોમ પછી ડાયરેક્ટ પીએચડી માટે એપ્લાય કરી શકો, તો એમફિલ ના કરતા જે સ્ટુડન્ટને પીએચડી કરવું હોય તો એ પણ પીએચડી કરી શકશે. તો એના માટે પણ સેમ ક્રાઇટેરિયા, એના એમકોમમાં 55% જોઈએ મિનિમમ, એટલે એલિજિબલ થઈ ગયો પીએચડીને એડમિશન માટે. હવે એડમિશન પ્રોસિજર શું હોઈ શકે એ પણ તમને સમજાવી દઉં. પહેલાં તો તમારે એન્ટરન્સ એક્ઝામ આપવાની રહેશે, અને એન્ટરન્સ એક્ઝામમાં તમે પાસ થાઓ એટલે તમારા પર્સનલ ઇન્ટરવ્યુ અને ગ્રુપ ડિસ્કશન આવશે. પછી તમારું મેરિટ મૂકશે, અને જો મેરિટમાં તમારું નામ હોય તો તમારું એડમિશન સિક્યોર થઈ જાય. તમારે ફી ભરીને તમારું પીએચડી ચાલુ થઈ ગયું. આ એક વાત થઈ. સેમ પ્રોસિજર એમફિલ માટે પણ આ જ છે કે એમાં પણ તમારા પર્સનલ અને ગ્રુપ ડિસ્કશન આવશે, પેલી એન્ટરન્સ એક્ઝામમાં આવશે, એ તમારે પાસ કરીને તમારું એમફિલ પાસ કરવાનું રહેશે. પણ હવે ડાયરેક્ટ પીએચડી થઈ શકે છે, યુ કેન ટેક ધ એડવાન્ટેજ ઓફ પીએચડી, રાઈટ. તો પીએચડી માટે પણ ઘણા બધા નોર્મ્સ છે. એ સિવાય તમારા જી સેટ, એટલે જે આપણી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે બરોડાની, તો એ આ દર વર્ષે એક્ઝામ લે છે, જેને જી સેટ કહીએ છીએ. અને ત્રીજી આવે એનઈટી નેટ, નેટની એક્ઝામ પણ વર્ષમાં 2 વાર લેવાય છે. તો તમારે એજ્યુકેશન ફિલ્ડમાં જવું હોય તો આટલા આટલા ક્રાઇટેરિયામાંથી તમારે પસાર થવું જોઈએ કે તમારે કાં તો પીએચડી તમે કરો, આઈધર તમે પેરેલલ નેટ અને સેટની જી સેટની એક્ઝામની પ્રિપરેશન્સ તમે કરતા રહો, એ બંને પાસ થઈ જાઓ, અને તમે પીએચડી થઈ જાઓ, એટલે તમે પ્રોફેસર બનવા માટે એલિજિબલ છો એવું કહેવાય. જી સેટનું મિનિંગ થાય કે ગુજરાતમાં ગમે તે જગ્યાએ, અને નેટનું મિનિંગ થાય નેશનલ, એટલે આખા ઇન્ડિયામાં ગમે તે જગ્યાએ તમે એલિજિબલ છો એઝ અ પ્રોફેસર, એઝ અ ટીચર, રાઈટ. આ એક વાત થઈ એજ્યુકેશનની. આ બધાની લિંક્સ હું તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ કે જેનાથી તમે પર્ટિક્યુલર જગ્યાએ જઈને એની ઇન્કવાયરી કરી શકો, એની માહિતી મેળવી શકો. એની વેબસાઇટ છે, એના પણ હું તમને લિંક્સ આપી દઈશ. એટલે એક આ વાત થઈ કે જેને એજ્યુકેશનમાં જવું છે, એમફિલ, પીએચડી, આઈધર નેટ અને જી સેટ. આ એક ક્રાઇટેરિયા થયો તમારો એજ્યુકેશનને રિલેટેડ. હવે બીજી વાત એ થઈ કે તમારી આ જે એમફિલ પીએચડીની પ્રોસેસ છે, કઈ કઈ યુનિવર્સિટીમાંથી થાય, તો આપણી ગુજરાત યુનિવર્સિટીમાંથી થાય, ગુજરાત વિદ્યાપીઠમાંથી થાય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થાય, ભાવનગર યુનિવર્સિટી થાય, કચ્છ યુનિવર્સિટી થાય, નોર્થ ગુજરાત યુનિવર્સિટી થાય, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી થાય. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે પીએચડી માટે એપ્લાય કરી શકો છો, ત્યાં તમારું એડમિશન સિક્યોર થઈ જાય. તો તમે ત્યાંથી પણ પીએચડીની વેલ્યુ સેમ જ રહેશે, તમે અમદાવાદથી કરો કે ચાહે સુરતથી કે ભાવનગરથી કે રાજકોટથી, વોટ એવર કંઈ પણ જગ્યાએ તમે કરો, એની વેલ્યુ સેમ જ રહેવાની. એક વાત પર્ટિક્યુલર આ યાદ રાખજો. માનો કે કદાચ એવું બને કે ક્યારેક કોઈ યુનિવર્સિટીમાં કોમર્સ માટેની, કારણ કે આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ, તો કોમર્સમાં કદાચ સીટ અવેલેબલ ના હોય, તો કોઈ અધર યુનિવર્સિટીમાં એમાં ના હોય, તો કોઈ અધર યુનિવર્સિટીમાં તમે એપ્લાય કરો, એપ્રુવ કરો, તો પીએચડીમાં તમે વન ટાઈમમાં એડમિશન મળી જાય, તો તમારું પીએચડી આરામથી કમ્પ્લીટ થઈ જાય. અને જનરલી 2 થી 2.5 વર્ષમાં પીએચડી કમ્પ્લીટ થઈ જતું હોય છે. સબ્જેક્ટ ટુ તમારી પ્રિપેરેશન્સ કેવી છે અને તમારા ગાઈડનો સપોર્ટ કેવો છે, રાઈટ, એના આધારે તમારું પીએચડી જલ્દીમાં જલ્દી કમ્પ્લીટ થાય
એવી કોશિશ કરવાની અને આરામથી પીએચડી થઈ જવા જેવા કોઈ પ્રોબ્લેમ્સ હોતા નથી. આ એક વાત થઈ તમારા એજ્યુકેશન પર્પઝની. હવે વાત કરીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે સ્ટુડન્ટ્સને સીએ કરવું છે તો એ સીએ માટે એના માટે ચાર ગ્રુપ છે. ગ્રુપ 1-2 એ તમારે ઇન્ટરમીડિયેટ માટે અને ગ્રુપ 3 અને 4 એ તમારા ફાઇનલ માટે. હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ઓબ્જેક્ટ શું હોય છે? તો એનું કામ ફાઇનાન્શિયલ એકાઉન્ટ અને ઓડિટનું હોય છે. ફાઇનાન્શિયલ ઓડિટ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મૂળભૂત કામ છે, રાઈટ? તો એ સ્ટુડન્ટ્સને જો એમાં ઇન્ટરેસ્ટ હોય તો સીએ કરી શકે છે એમ કોમ કર્યા પછી, બરાબર? તો એની પણ હું વેબસાઇટની લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તમે એના પણ ઇન્ક્વાયરી કરી શકો છો. એની ઓફિસ પર જઈને પણ તમે અથવા ફોનથી તમે ઇન્ક્વાયરી કરી શકો કે ભાઈ મેં એમકોમ કર્યું, હવે મારા સીએ માટેના પ્રોસ્પેક્ટિવ શું છે, તો એ પણ તમે માહિતી મેળવી શકો છો. ત્રીજી વાત રહી તમારે સીએમએ કરી શકવું, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ, રાઈટ? જેને ICWA કહેતા હતા, હવે એને સીએમએ કહે છે. હવે સીએમએમાં કેવું હોય, કોસ્ટના રિલેટેડ હોય, કારણ કે પર્ટિક્યુલર કોસ્ટ અને કોસ્ટ ઓડિટના રિલેટેડ છે. જેમ પેલું ફાઇનાન્શિયલ એકાઉન્ટ અને ફાઇનાન્શિયલ એકાઉન્ટ ઓડિટ હતું, એ જ રીતે આ કોસ્ટ એકાઉન્ટિંગ એન્ડ કોસ્ટ ઓડિટ. તો કોસ્ટ ઓડિટના નોર્મ્સ એને ફોલો કરવાના અને કોસ્ટ એકાઉન્ટિંગ એને સ્ટડી કરવાનું. એમાં પણ ચાર ગ્રુપ હોય છે, પહેલાં બે ગ્રુપ ઇન્ટરમીડિયેટના, બીજા બે ગ્રુપ તમારા ફાઇનલ ગ્રુપના. તો એ ચાર ગ્રુપ ક્લિયર કર્યા પછી એમાં પણ તમે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટની ડિગ્રી મેળવી શકો છો. અને આ બહુ જ શું કહેવાય, લાઈફમાં બહુ મોટું અચીવમેન્ટ કહેવાય કે તમે સીએ થયા અથવા સીએમએ થયા, બહુ મોટી ડિગ્રી ગણાય તમને લાગે છે. પણ આપણે ઇન્ડિયામાં અત્યારે કદાચ સીએમએનું એટલું બધું લોકોને જ્ઞાન નથી, પણ સીએમએ વન ઓફ ધ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ડિગ્રી ઇન પ્રોફેશનલ કોર્સિસ. સીએ જે પ્રોફેશનલ કોર્સિસમાં આવે, સીએસ પ્રોફેશનલ કોર્સિસમાં આવે, અને સીએમએ પ્રોફેશનલ કોર્સિસમાં આવે, રાઈટ? તો આવી આવી પ્રોફેશનલ ડિગ્રીઝ પણ તમારી પાસે કદાચ હોય તો યુ આર લકી પર્સન, રાઈટ? તો હું તો એવું માનું કે તમે આવા કોઈ પ્રોફેશનલ કોર્સિસમાં જોડાવ, જો તમને એજ્યુકેશનમાં ના જવું હોય તો. આમાં પણ સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, તમે પોતાનું યુનિટ કરી શકો. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ છે, સર્વિસ સેક્ટર છે, એમાં તમે એપ્રોચ કરી શકો. એટલે ઘણા બધા એની પાછળના તમારા એડવાન્ટેજીસ છે જો તમે ક્લિયર કર્યું તો. ઇવન હા પણ કર્યું તો પણ કંઈ જતું નથી, એક સારા પેકેજની તમને ઓફર મળશે, રાઈટ? તમે જોબ એઝ વેલ એઝ તમારું પોતાનું યુનિટ પણ સ્ટાર્ટ કરી શકો, બરાબર? આ બધાની લિંક હું તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તમે એની ઇન્ક્વાયરી કરજો અને એની પાછળ પૂરી માહિતી મેળવો. પછી તમે એક બીજો વાત થઈ MBA કરી શકો. સિમિલર પેપર્સ હોય છે, આપણા એમકોમના જે પેપર્સ છે એ જ પેપર્સ તમારા MBAમાં હોય છે. સિમિલર ને લેવલ પણ MBAનું કદાચ એમકોમ કરતાં ઓછું, એટલે એમકોમ કરનાર સ્ટુડન્ટને MBA કદાચ વધારે ઇઝી પડશે, રાઈટ? તો તમે MBA માટે પણ એપ્રોચ કરી શકો. જો તમે કોર્પોરેટ ફિલ્ડમાં જવા માંગતા હો તો 2 વર્ષનું MBA હોય છે, તમે 2 વર્ષમાં MBA કમ્પ્લીટ કરી શકો આરામથી. 4 સેમેસ્ટર હોય છે એટલે પ્રોજેક્ટ હોય, ત્યાંથી જ લગભગ પ્લેસમેન્ટ થઈ જતી હોય છે, મારું માનવું છે ત્યાં સુધી. તો MBAવાળાને પ્લેસમેન્ટ પણ થઈ શકે અને સારી એક તમને જોબની ઓપોર્ચ્યુનિટી એમાં મળી શકે, રાઈટ? બીજી વાત રહી તમે કમ્પ્યુટરના કોર્સિસ કરી શકો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે GST અને ટેલી આ તો ખાસ કરજો જ, કારણ કે હવે GST વગર ચાલવાનું નથી. એટલે તમારું ટેલી અને GST કોમ્બિનેશન કરેલો એક કોર્સ હોય છે, જે ઘણા બધા કમ્પ્યુટરના જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ચલાવતા હોય છે. તો GST તમે કોર્સ કરો. ઇવન આપણા ગુજરાત યુનિવર્સિટીમાં પણ કદાચ GST કોર્સિસ ચાલે છે. ગવર્મેન્ટ આપણી ગુજરાત યુનિવર્સિટી સિવાય અધર જગ્યાએ પણ તમારા કોર્સિસ ચાલતા જ હોય છે. તો એ કોર્સિસને તમે કમ્પ્લીટ કરીને GST કન્સલ્ટન્ટ તરીકે કામ કરી શકો, કે એને ખાલી GST જ કામ કરવાનું. તો એમાં પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે અત્યારે, તો એ પણ તમે કરી શકો. અને એમાં પણ તમે તમારી જોબ અથવા તમે ઘરે બેઠા GST વર્ક લઈને ઘરે બેઠા કામ કરી શકો. પેરેલલ કોઈ અધર જોબ તમે કરતા હોય અને પાર્ટ ટાઈમ તરીકે કરી શકો. એટલે તમારા સોર્સિસ ઓફ ઇન્કમને તમે ડાયવર્સિફાય કરી અને એક વધારે જ ઇન્કમ જનરેટ કરી શકો છો અને તમારું એક સારું ફ્યુચર બની શકો છો, રાઈટ? એ સિવાય ઘણા બધા વોકેશનલ કોર્સિસ છે આપણી ગુજરાત યુનિવર્સિટીની સામે, જે વોકેશનલ કોર્સિસ ટ્રેનિંગ સેન્ટર, ત્યાં તમે જઈને ઇન્ક્વાયરી કરો. વોકેશનલ કોર્સિસ ઘણા બધા છે, તો એ કોર્સિસ તમે કરી શકો છો. ત્યાં જઈને તમે ઇન્ક્વાયરી કરજો એટલે તમને ખબર પડશે કે કયા કયા કોર્સિસ ચાલે છે અને મને કયા કોર્સમાં ઇન્ટરેસ્ટ છે. આ બધા શોર્ટ ડ્યુરેશનના હોય, એક વર્ષ બે વર્ષ એવા ના હોય, શોર્ટ ટર્મ કોર્સિસ હોય, તો એ પણ તમે કરી શકો છો, રાઈટ? અને બીજું, આત્મનિર્ભર ભારત યોજના હેઠળ વડાપ્રધાનશ્રીએ અને વિજયભાઈ રૂપાણીએ આપણને ઘણી બધી સગવડો અને સવલતો આપી છે, એનો તમે લાભ ઉઠાવો અને તમારું પોતાનું યુનિટ શરૂ કરી શકો છો. ભરતગૂંથણ કામ છે, એમ્બ્રોઇડરી વર્ક છે, રાઈટ? પછી પેલું ગૃહ ઉદ્યોગ છે, તેવા નાના પાયા, પછી સિલાઈનું કામ છે, તો એવા નાના પાયાના જે ઉદ્યોગો છે એમાં તમે તમારી પોતાની જાતને સેટઅપ કરી શકો છો કે નાનું કારખાનું રાખી અને તમે પોતે સ્ટેબલ થઈ અને બીજાને પણ તમે સ્ટેબલ કરી શકો છો. એટલે ઇનશોર્ટ ઘણું બધું છે, તમારી ચોઈસ એમાં છે. તમારે એજ્યુકેશનમાં જવું છે, કોર્પોરેટ ફિલ્ડમાં જવું છે, આગળ ફર્ધર સ્ટડીઝ કરવી છે,
તમે શું થિંકિંગ કરો છો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, તમારી પોતાની નીડ શું છે, એટલે કોઈ એક કે એ પ્રમાણે નહીં ચાલવાનું. હું તો એવું માનું છું કે સૌથી પહેલાં મારો ઇન્ટરેસ્ટ શેમાં છે, મારો ગોલ શું છે એક એ નક્કી કરીશ. બીજું, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, મારા ફેમિલીની મારા પ્રત્યેની શું એક્સપેક્ટેશન છે. ત્રીજું, કે તમારી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે એમાંથી મને સૌથી વધારે એટ્રેક્ટિવ કયું લાગે છે. એટલે તમે તમારી જાતને અલગ અલગ આટલા જે બધા મેં તમને એંગલ્સ બતાવ્યા એનાથી તમે ઇવેલ્યુએટ કરો અને તમને એવું લાગે કે ના, આવું કરવાથી મારું ફ્યુચર કદાચ વધારે બ્રાઇટ બની શકે, તો તમે એમાં એપ્લાય કરો અને અલ્ટિમેટલી એ કમ્પ્લીટ કરીને એક સારી ફ્યુચરને તમે ડેવલપ કરી શકો, એક સારું ભવિષ્ય તમે નિર્માણ કરી શકો તમારા પોતાના માટે. રાઈટ, તો આટલી બધી કથા હતી કે ભાઈ એમકોમ સેમેસ્ટર 4 પાસ કર્યા પછી અમારે શું કરવું જોઈએ. ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે જે નીડી છે, જેને જોબ પણ કરવી છે, તો જોબની સાથે પણ આ કરી શકાય. બીજું, એમકોમ સાથે LLB, જનરલી એમકોમ કર્યા પછી LLB કરી શકતું હોય છે, તો જેને લોમાં રસ છે તો એમકોમ પછી LLB પણ કરી શકે છે. તો LLB પણ ઓપનમાં તમારા માટે છે એક રસ્તો, તો LLB પણ તમે કરી શકો. એટલે ઘણું બધું છે, આટલું બધું મેં કીધું, એને એ સિવાય પણ ઘણું બધું છે. તમારી ચોઈસ છે કે તમે કઈ રીતે તમારા એમકોમ કર્યા પછીના જે પીરિયડ છે એ પીરિયડને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો, કઈ રીતે તમે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં એને એપ્લાય કરી અને એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકો છો. રાઈટ, તો મારી દ્રષ્ટિએ આટલું જે કોર્સિસ છે મેં તમને કીધા, જે તમને મેં એંગલ્સ કીધા, એનો તમે વિચાર કરજો, એનું કંઈક ઇન્ક્વાયરી કરજો. કારણ કે એમકોમ કર્યા પછી તમારી પાસે ટાઈમ રહેશે, તેમાં કંઈક ઇવેલ્યુએશન કરજો અને પછી એક પ્રોપર ડિસિઝન લઈને તમે તમારા ભવિષ્ય માટેનો પ્રોપર રસ્તો નક્કી કરજો. મારી શુભકામનાઓ તમારી સાથે છે, ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે, તમારું ભવિષ્ય ખૂબ ઉજળું બને એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. મારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો, મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.